હેલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે. તો વગેગા સવારના 7:09 થાય, તો 7:09 આપણો વિડીયો શરૂ થયો. અટાણમાં સવાર સવારમાં એને ઘરનું ટોટલી કામ થયું હે, કંઈ પણ બાકી રહ્યું ને. અને હું હવે હુજડું થયો હજે ત્યાં મારા જ હરુજા ને, તો વાગે 7 વાગ્યામાં જે હુજડું થાય તે હું ઘેરથી હાવ ને એવી રીતે થઈ ગઈ હતી. ઢોરનું નિર્ણય થઈ ગઈ હતી અને પાણી બાકી હતી એ તો પછી નિરાયતી કરી. અને અમારે હે ને બકાલાન કિયારો કાલે કરતા હતા ને, તે ભાંજી પછી મોડું થઈ ગયું હતું. તે બકાલાન કિયારો રેગો હતો, તે બધું ખાતર ને બાતર ને નાખે ને કમ્પ્લીટ કરી લીધો હતો. અને લહણ એટલું સોંપાઈ ગયું હતું વાંથી આ સુધી ને. હવે હે ને મારે આમાં અને શાકભાજીમાં બીટ સોંપવાના હે, અને ભીંડો હે, પણ ભીંડા ને તો ખબર નહીં થાય કે ન થાય, એવું કામ થાય. મૂરા પછી પાલક ફિનિશ ને ગવાર, અને ગવારને ખબર નહીં થાય કે ન થાય, ને વટાણા આ સિઝનેબલ બધા બધું થાય. અને આમાં હે ગાજરનું બી અને બટેટા સોંપવાના હે, તે બધું અમે હે ને રેડી કરે અને લેન આવતા રહ્યા. અને એક અમારે હે ને હાવ મતલબ કે તમારે જીગર જાન આવે ગયો હતી, જારો જરાક આપણે પાછળથી હું એને લેલા. હેલો દોસ્તો, કેમ છે બધાય? મજામાં આઈ હે. દેખા ને હરખો. અને સનો હે ને કાલે આવ્યો ને, પ્રમણે દી આવ્યો. પણ અમારું હે ને પાછું શૂટિંગનું કંઈ ઓલું નહોતું, અને 2-3 દી અમે કામમાં પણ બહુ બિઝી રહ્યા હતા કે આ બધું કામકાજ ઘણા બધા હતા. અને આગળના કામ ને જેનું મોટું લેવું દેવું ને એ બધું ઘણું હતું, તેમાં 2-3 દી કંઈ શૂટિંગ થયું જ નહોતું. આગળનું એક વિડીયો શૂટિંગ હતો એ જ અમે અપલોડ કર્યો હતો. તો એવા પછી સનો આવ્યા પછી કંઈ શૂટિંગ નહોતું. ત્યાં ટાણે અમે મોહી દીકરો બકાલા વાવવામાં તો જોઈ, મારા ભેગો જ હોય એટલે મોહી દીકરો હે ને એ ખાડા કરતો જાય અને હું વાવતી જાય. ત્યાં હાલો અમે બકાલું વાવી દઈએ, પછી આગળ કંઈક વિડીયો કન્ટિન્યુ કરજો. ને બકાલું વાવવા કન્ટિન્યુ રહેવું હોય તો હાલ આપણે સ્પીડમાં કાઢી નાખીએ. અને અટાણામાં હે ને મોમાં ને વાવડો જાય ને તો ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ હતી, ટાઢી ટાઢી હવા લાગે હતી. અમે મૂંગો વાળી તો સોના માર સોના બુકડ હોય ને કઈ ટાઢી પાડ લાગતી નથી. દાખલો તો સારો કર્યો કે ખાતર ભરે ખાતર નાખ્યું ને પછી લહણ વાગ્યું ને કાલે હાંધી એ બધી પ્રોસેસ થઈ ગઈ હતી. અને કઈ વિડીયાનું કાલે હે ને મારા ફોનમાં ટાઈ આવતા ને બેટરી રહેવા નતી દીધી, તે કઈ શૂટિંગ નતો થયો. બહુ ઊંડા ન કરતો ભીંડા વાવીએ હે, ખબર નહીં થાય કે ન થાય કામ થાય. તમે ઈકો આવી જાવ પાણી આવે જાય. અમે જો ની સોપીએ ને તો દીવા હટું છે ને અટાણમાં અમે લેલ ધન કરે તો જતા હતા ખડ વાઢવા. ગવાર હતી
રૂપાનું ખાતર યુ અસલનું નાખ્યું કાલે હું આવ્યો ને તું ઘડી કોઈ કોઈ છે પ્રતિ વર્ષે મગજ કામ એવું હે ને, અમારે આ પાલક અને બીટ આ તોકી નાખ નીકળેગા. ને કે અમે કહેતા હતા કે આ તો સાટે દઈએ ને તો એને ડોહાવને સાટતા સારું આવડતું હોય. હજી છે ને ઘરમાં ઓલા મેથી બાટલો ભરેલ પડ્યો છે, લેતા ગાંધી ઉપર ધોળમાં જતા મોડું થાય. ક્યાં કરું રોહડા ગાજર હે ને
દેવલા દેવલો પાણી વારે બટેકા મોરવાના મોરવા જશે આ એક માંથી એક બટેકો એક આથી તો આંધા તડી પડી લઈ જતા તો ખપેરો ફેરવેલો હાલે પાછો રિયો પછી રોટલી કર્યું હિરામણ યાક ને ભાત ને એ તો બધું ફેંકું રોટલી એક બાકી છે ને ઈ કરી નાખીએ પછી થઈ જાય નેવર્યા પછી ધંધે ચડે જાય પછી આખા દી ની ફૂલ ડ્યુટી હે ને તને એટલે એવું હે તો સારું હાલો એવા આગળ કઈક વિડીયો કન્ટિન્યુ કરી તો અમારે હે ને હિરામણ ની તૈયારીઓ કરવાની હે કે હિરામણ હાટું રોટલી નો લોટ બાંધેલ હે અને બાર બધા હે ને અટાણ ઠંડી ઠંડી હવા આવે ને તડકે બેહે ને બધા હિરાવે તે હું આ બધું થોડું ઘણું લઈને આવી એવી ગઠિયા એ બધું એ લઈને બેસીએ બધા ગર ને ઘી ને અટાણ માં અમારા હિરામણ માં ગર ઘી ને એ વધારે હોય કે વેલા મીઠા હોય ને અટાણ માં ભારી ભારી ખોરાક ખાવાનું બધા મન થાય એટલે ઘી ગર જ ખાય હવાર માં ત્યાં હમણાં 3-4 દી થી અને ઠંડી પડવી ચાલું થઈ ત્યાંથી ઘીન ઘર ખાવાનું ચાલું કર્યું ન કરતા એટલે ઘીન ઘર ન ખાતા જમ્યા સુલો અને સુલો નવો હે સુલામાં ઘી ઘર નાખે વાઇટ મૂકે પછી સુલો પ્રગટાવ્યો કીધું હારા હારા કામ થાય સુલો પ્રગટાવ્યો અને મનમાં મનમાં વિચાર કરતી હતી કે ભગવાન મને આણીથી બધા હારા કાર્ય થાય એવી હું તાર પાસે પ્રાર્થના કરા અને પછી સુલામાં યજ્ઞ મૂકી એટલે સુલો જરૂર પારો કાલે જ લખમણ લઈ આવ્યો નવો મારે હે ને ઓલો જૂનો સુલો હતો ને ભાંગે પડ્યો તો સુમાહામાં જાણતા આ કામન વાહે મારું કઈ ધ્યાન રહ્યું નહીં ને પછી ઓછું સુલે રંધાતું હતી સુલામાં અને પાછા ઓલા એક ફરે વરસાદ બહુ હતો તે દું
દૂધ બંધ રહ્યું ને, દૂધ મોટા મોટા ટોપ ચડાવ્યા ને, તેલો રહ્યું હતું, તે બે ટાણાનો લોટ તમે બાંધી લીધો, તે એ ખાલી રોટલી કરવાની જ રહી છે. એટલે એવું હે, અમે ધડબડાટી વાળું કામકાજ હોય અટાણામાં, અમારે અમે ખડનું વાઢવાનું હતું, તે ખડ એક સીપીઓ એક વાઢાવ્યા, અને બકાલાન કિયારો રેડી કરવાનો હતો, તે એ કર્યું, પછી મેં પાણી કર્યું ભેહું ને, એવો વારો આવ્યો રાંધવાનો. એટલે હિયાક ને એ તે બધું થેગું, ભાત થેગા, હિયાક થેગું, એ રોટલી એક બાકી હોય તો મેં કીધું આવે ને, તો બધા ગરમ ગરમ ખાતા જાય, અટાણામાં સળતી જાય એવી. એટલે હીરામણ વાળા આવે તો પછી હીરામણની તૈયારીઓ થાય. વસલો રૂપા તાપ થયો, તાવડી મૂકી દઈએ, ને અમે હે ને ઘાયલેટ કે ડીઝલ કે એ કંઈ ન નાખીએ ચૂલામાં, કાગળિયા તો બહુ જ ના હોય, તે કાગળિયા વેચી તાપ કરી લઈએ. અટાણામાં તો આથું નહીં ઠૂઠવાઈ રહીએ, હા ટાઢું ટાઢું પાણી હાવ એગલો ટોપ ભર્યો હોય, એ ટાઢો થેગું હોય, તે વધારે ટાઢું થેગું હોય. ને જો સનો પાણી કરતા હતા કાકો દીકરો, તે પાણી કરી લીધી હતી, એવી આવે તે હવે એક એકતા કેટલી બાકી છે ભાઈ કાકાની તબેલો ધોવા. ગો દેવો કે જાય તો જો રોટલી થવા માંડી અને હીરાવા વારા પણ આવવા માંડ્યા એક એક બે બે થઈને, એટલે સનો મામો અને લખમણા ક્ષત્રની આવે છે ને ભેગા થઈ જાય, એટલે રોટલી સળતી જાય, એવા હિરાવતા જાય. તો સારું, એમ આપણે આજનો વિડીયો તો અટાણામાં આ જ એન્ડ કરી દઈએ, મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી. જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈએ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.